તો હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલ બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગના ખ્યાતિ હોસ્પિટલ સામે તપાસના આદેશ અપાયા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ એક્સ પોસ્ટ કરી આપી જાણકારી. પીએમજેએવાયના એસએફએમયુ દ્વારા તાત્કાલિક તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. બેદરકારી જણાશે તો આકરી કાર્યવાહીના આદેશ પણ આપ્યા છે, કારણ કે સંદેશ ન્યૂઝે જે પહેલા અહેવાલ જાહેર કર્યો ત્યારબાદ પ્રશાસન છે સાથે સાથે આરોગ્ય વિભાગ છે તે જાગ્યું છે. અને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં આ બનેલી ઘટના બાદ આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા છે, જે આયુષ્યમાન કાર્ડના ઉપયોગને લઈને પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તપાસના આદેશ આપ્યા છે, સાથે જ તાત્કાલિક બેદરકારી તબીબો સામે પણ કાર્યવાહીના આદેશ આપ્યા છે. એક્સ પોસ્ટ કરીને આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. હોસ્પિટલ અને સંડોવાયેલા ડોક્ટરો સામે આકરી કાર્યવાહી કરવા આદેશ અપાયા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ સમગ્ર ઘટનાને લઈને એક્સ પોસ્ટ કરી છે અને તેઓએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. જે રીતે આ બેદરકારી, ગંભીર બેદરકારીની ઘટના સામે આવી તેને લઈને હવે સંદેશ ન્યૂઝે સૌ પ્રથમ આ અહેવાલ જાહેર કર્યો હતો કે સામાન્ય ચેકઅપના બહાને જે 19 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ જે રીતે ઓપરેશન કરી દેવામાં આવ્યું, એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હતી, પરિવારજનોને સજ્જનોને જાણ પણ કરવામાં નહોતી આવી અને ત્યારબાદ 2 લોકોના મૃત્યુ થઈ ગયા હતા, જેને લઈને ગ્રામજનો અને સાથે સાથે સ્વજનોમાં રોષ જોવા મળ્યો હતો. તોડફોડ કરવામાં આવી હતી અને સૌથી પહેલા સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી હતી અને ત્યારબાદ આરોગ્ય તંત્ર છે તે પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ એક્સ પર પોસ્ટ કરી અને તાત્કાલિક તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તાત્કાલિક ધોરણે ડોક્ટરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને આ બેદરકારી જણાશે તો આકરી કાર્યવાહીના પણ આદેશ આપ્યા છે અને સાથે સાથે જ જવાબદારો સામે કડક કાર્યવાહી થશે તેવું સાંત્વના પણ આપી છે. વધુ વિગતો સાથે હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે. જી હિરેન, આ ગંભીર બેદરકારી અને ત્યારબાદ આરોગ્ય વિભાગ પણ જાગ્યું છે, હાલ કઈ પ્રકારની કાર્યવાહીના આદેશ અપાયા? ગઈકાલનો ઘટનાક્રમ અને તે અંતર્ગત આજે સવારે 2 લોકોના મૃત્યુ થતા હવે આખો મામલો સામે આવ્યો છે. બેઝિકલી આ પ્રકારના કેમ્પ કરવા માટે આરોગ્ય વિભાગે કોઈ સીધી સૂચના આપવામાં નથી આવી, છતાં પણ હોસ્પિટલોએ પોતાની રીતે આ પ્રકારે મેડિકલ કેમ્પ કર્યો હોવાનું સામે આવ્યું છે. એટલા જ માટે આરોગ્ય વિભાગે પણ સૂચના આ સમગ્ર રાજ્યની અંદર આપી છે કે આવા કોઈ પણ કેમ્પ કરવા હોય તો પહેલા આરોગ્ય વિભાગની મંજૂરી લેવી આવશ્યક રહેશે અને ત્યાર પછી જ આ પ્રકારના કેમ્પ કરી શકાશે. સામાન્ય રીતે પીએમજેએવાય કાર્ડ અંતર્ગત જે નિદાન થતું હોય છે ને એના ઓપરેશન વગેરે થતા હોય છે એના કેશલેસ સારવાર કરવામાં આવે છે અને એની સીધી જે પેમેન્ટ છે એ રાજ્ય સરકારે ચૂકવવાનું હોય છે. દર્દીઓએ કોઈ ચૂકવવાનું હોતું નથી અને ડોક્ટરો આનો ઉપયોગ કરી ખોટી રીતે ઓપરેશન ઘણી વખત થતા હોય છે અથવા તો ઓપરેશન કર્યા વગર જ આ પ્રકારના બિલ મૂકી અને પૈસા બનાવવાનું કારસ્તાન ડોક્ટરોએ અગાઉ પણ કર્યું છે. એ પ્રકારની ફરિયાદો પણ રાજ્ય સરકારને મળી છે. રાજ્ય સરકારે આવી હોસ્પિટલો સામે કાર્યવાહી પણ જે તે સમયે કરી છે. આ કેસમાં પણ રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે આ હોસ્પિટલના લાયસન્સ અને ડોક્ટરનું લાયસન્સ છે તે સસ્પેન્ડ કરવાના આદેશો આપ્યા છે. આ હોસ્પિટલના જે પણ દાવાઓ અત્યાર સુધી પેન્ડિંગ છે કે જેનું પેમેન્ટ ચૂકવવાનું બાકી છે એ તમામ દાવાઓ હોલ્ડ ઉપર મૂક્યા છે. પીએમજેએવાય કાર્ડ અંતર્ગત જે કામગીરી થતી હોય છે એમાં એન્ટી ફ્રોડ યુનિટ છે, સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ, એને પણ તપાસ સોંપવામાં આવી છે કે આમાં કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ, અને આ મૃત્યુ છે તો મૃત્યુના સંદર્ભમાં પણ પેનલ પીએમ કરી અને એના કારણો ચકાસવા માટે આરોગ્ય મંત્રીએ આદેશ આપ્યા છે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર.